હવે આગળ જોઈએ આપણે ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજન કે હાઇડ્રોકાર્બન ના પ્રમાણુ એકબીજા સાથે જોડાય અને કેવું બંધારણની રચના થાય છે તો ચક્રીય બંધારણની રચના થાય છે. ધારો કે એની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ, સૌથી પહેલા ઓછા કાર્બન કયા કાર્બનથી ચક્રીય બંધારણ બનવાની શરૂઆત થાય તો કે ત્રણ કાર્બન. ધારો કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, ત્રણ કાર્બનના પ્રમાણુ એકબીજા સાથે શું કરેલા છે, જોડાયેલા છે. જો દરેક કાર્બનની દ્વિસંયોજકતા પૂર્ણ થાય છે, દરેક કાર્બનની દ્વિસંયોજકતા પૂર્ણ થાય છે, બાકીની બે સંયોજકતા બાકી રહેશે. આ બાકીની બે સંયોજકતા છે કોના વડે પૂર્ણ થાય છે, તો બાકીની બે સંયોજકતા છે હાઇડ્રોજન વડે પૂર્ણ થાય છે. દરેક હવે કાર્બનની ચાર સંયોજકતા જેવી થઈ ગઈ હવે આપણે આનું આઈયુપીએસી નામ જોવું હોય તો આનું આઈયુપીએસી નામ શું થાય, કાર્બન કેટલા છે, ત્રણ. ત્રણ કાર્બન હોય તો આપણે શું કહીએ છીએ, પ્રોપેન. ત્રણ કાર્બનને શું કહેવાય, પ્રોપેન, બરોબર છે. સાયક્લિક ચક્રીય બંધારણ છે તો કે હા, બરોબર છે. કાર્બન કેટલા છે, ત્રણ, તો આનું આઈયુપીએસી નામ શું થાય, સાયક્લો પ્રોપેન. શું નામ થાય, સાયક્લોપ્રોપેન, બરોબર. હજી આવો નવો આગળ એક્ઝામ્પલ લઈ લીધું. ધારો કે આપણી પાસે ચાર કાર્બન વાળું કોઈ સંયોજન જોઈએ, કાર્બન કેટલા છે, ચાર, તો જોઈ દરેક કાર્બનની બબે સંયોજકતા જે થાય છે પૂર્ણ થાય છે, બાકીની બે સંયોજકતા છે કોના વડે પૂર્ણ થશે, તો કે હાઇડ્રોજન. બાકીની બે સંયોજકતા કોના વડે પૂર્ણ થાય છે, હાઇડ્રોજન વડે. CH2, 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 બરોબર છે. કેવું બંધારણ બને છે, ચોરસ બંધારણ, બરોબર છે. આ બધા જો કાર્બન કેટલા છે, એની અંદર ચાર, ચાર કાર્બન હોય તો આપણે શું કહીએ છીએ, બ્યુટેન. કેવું બંધારણ છે, ચક્રીય બંધારણ. તો શું થશે એનું આઈયુપીએસી નામ, સાયક્લો. કાર્બન કેટલા, ચાર, ચાર કાર્બન હોય તેને શું કહેવાય, તો કે બ્યુટેન. શું નામ થઈ ગયું, સાયક્લો બ્યુટેન. પછી આગળ આપણે એના થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ. ધારો કે પાંચ કાર્બન વાળું સંયોજન આપણે લઈએ, કાર્બનની સંખ્યાની અંદર આપણે કેટલી જોવા મળે છે, તો કે પાંચ. હવે આપણે મિત્રો લઈએ પાંચ કાર્બન વાળું ચક્રીય સંયોજન, કાર્બનની સંખ્યા આપણને કેટલી જોવા મળે છે, દરેક કાર્બન ની કેટલી સંયોજકતા પૂર્ણ થાય છે, બે સંયોજક, એક બે, એક બે, એક બે, એક બે, એક બે. દરેક કાર્બન ની તો બે સંયોજકતા પૂર્ણ થાય છે, બાકીની બે સંયોજકતા છે કોના વડે પૂરી થાય છે, તો હાઇડ્રોજનના પરમાણુ વડે. તો દરેક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન ગોઠવાયેલા જોવા મળે છે, બે હાઇડ્રોજન ગોઠવાયેલા જોવા મળે છે. બાકીની જે બે સંયોજકતા છે કોના વડે પૂર્ણ થાય છે, તો કે હાઇડ્રોજન. દરેક કાર્બન પર બાકીની બે સંયોજકતા છે જે હાઇડ્રોજનના પરમાણુ વડે પૂરી થાય છે, થાય છે. બંધારણને શું કહેવામાં આવે છે, સાયક્લોપેન્ટેન, બરોબર. જેની અંદર કાર્બન કેટલા જોવા મળે છે, પાંચ. આપણે શું કીધું, પાંચ કાર્બન હોય તો શું કહેવાય, પેન્ટેન. બંધારણ કેવું છે, ચક્રીય, એટલે કહેવાય સાયક્લો. કાર્બન કેટલા, પાંચ, એટલે કહેવાય સાયક્લોપેન્ટેન. જેનું બંધારણ આપણે સૂત્ર લેવું હોય તો કાર્બન કેટલા છે, ફાઇવ, તો કે C5. હાઇડ્રોજન કેટલા છે, તો કે 10, H10. તો નેક્સ્ટ કોણ બંધારણ છે, સાયક્લોપેન્ટેન નું. હજી આગળ એક્ઝામ્પલ લઈએ, છ કાર્બન વાળું સંયોજન હોય તો એને શું કહેવાય,
કાર્બનની સંખ્યા કેટલી જોવા મળે છે? તો આપણને કાર્બનની સંખ્યા છે છ જોવા મળે છે. દરેક ખૂણા ઉપર જ્યાં એંગલ પડે છે ખૂણો, ત્યાં કોણ ગોઠવાયેલો છે? કાર્બનનો પરમાણુ. બરોબર છે. જેની અંદર બાકી દરેક કાર્બનની બબી સંયોજકતા કેવી થાય છે? પૂર્ણ. બાકીની બે સંયોજકતા છે કોના વડે પૂર્ણ થાય છે? કે બાકીની બે સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય છે. તો એની અંદર દરેક કાર્બન સાથે બે હાઇડ્રોજનના પ્રમાણ જોવા થયેલા છે, ગોઠવાયેલા જોવા મળે છે. બરોબર છે. તો આપેલ બંધારણ કોનું છે? કાર્બન કેટલા જોવા મળે છે? છ. એવું બંધારણ છે ચક્રીય. છ કાર્બન હોય તો એને શું કહેવાય? હેક્સેન. કેવું બંધારણ છે? ચક્રીય. તો એને શું કહેવાય? સાયક્લો. કાર્બન કેટલા? છ. તો એને શું કહેવાય? હેક્સેન. શું આવ્યું? પછી નામ લખ્યું સાયક્લો હેક્સેન. સૂત્ર એનું આપણે જોઈએ તો કાર્બન કેટલા છે? છ. હાઇડ્રોજન કેટલા જોવા મળે છે? બાર. બરોબર. આવા જ ચક્રીય બંધારણની અંદર જો સાત કાર્બન હોય તો આપણે કહેવાય સાયક્લો હેપ્ટેન. આઠ કાર્બન હોય તો કહેવાય સાયક્લો ઓક્ટેન. હવે આની અંદર એક એક્ઝામ્પલ બીજું આપણે આપી દઈએ. તમે ખાસ કરીને સાયક્લો હેક્ઝેનનું જોયું, પણ તમને એમ થાય કે આમાં બેન્ઝીનમાં ડિફરન્સ શું? આને બેન્ઝીન કહેવાય નહીં, કારણ કે બેન્ઝીનનું જે બંધારણ છે એની અંદર કાર્બન છ, હાઇડ્રોજન પણ કેટલા આપણને જોવા મળે છે? છ જોવા મળે છે. તમને એમ થાય કે આ બેમાં ડિફરન્સ તો કે ઘણો બધો ડિફરન્સ છે. બરોબર છે. જ્યાં ઘણો બધો અહીંયા કોણ ગોઠવાયેલો છે? કાર્બન. જો દરેક કાર્બનની જો કેટલી સંયોજકતા પૂર્ણ થયેલી છે? તો કે ત્રણ સંયોજક. જો દરેક કાર્બનની બાહ્યતમ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? ચાર. બે ત્રણ અને ચોથો. બરોબર છે. એક બે ત્રણ ચોથો. એક બે ત્રણ ચાર. એક બે ત્રણ ચાર. એક બે ત્રણ ચાર. એક બે ત્રણ ચાર. બરોબર. કાર્બનની દરેક કાર્બનની ત્રણ સંયોજકતા કેવી થાય છે? પૂર્ણ. અહીંયા સિંગલ બોન્ડ વડે, અહીંયા કોના વડે પૂર્ણ થાય છે? દ્વી બોન્ડ વડે. એ પૂર્ણ થાય એક બે ને ત્રણ. બરોબર. આ રીતનું બંધારણ બને છે. ધ્યાન કેટલી સંયોજકતા પૂર્ણ થાય? ત્રણ સંયોજકતા. ચોથી સંયોજકતા સી કોના વડે પૂર્ણ થાય છે? જો દરેક કાર્બનની કેટલી સંયોજકતા પૂર્ણ થાય છે? દરેક કાર્બન ચોથી સંયોજકતા છે કોના વડે પૂર્ણ થાય છે? ચોથી સંયોજકતા છે કે હાઇડ્રોજન વડે થાય છે. આ બંધારણ છે. કોણ બંધારણ છે? અહીંયા તમે સાયક્લો શબ્દનો ઉલ્લેખ કરતા નહીં. અને શું કહેવાય? તો કે બેન્ઝીન. શું કહેવાય? બેન્ઝીન. જેનું બંધારણ આપણને કેવું જોવા મળે છે? બેન્ઝીન. અને જેનું સૂત્ર જોવો જોઈએ. બેન્ઝીનના બંધારણની અંદર કાર્બન કેટલા જોવા મળે છે? કાર્બન કેટલા જોવા મળે છે? છ. સી સિક્સ. હાઇડ્રોજન કેટલા જોવા મળે છે? હાઇડ્રોજન પણ છ. એક કાર્બન અન્ય કાર્બન સાથે જોડાય અને ચક્રીય બંધારણની રચના કરતા હોય તો તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને કયા સંયોજન તરીકે ઓળખવામાં આવે છે? તો કે ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. લાંબી શૃંખલા બનાવતા હોય તો એને કહેવાય રેખીય હાઇડ્રોકાર્બન સંયોજનો.
ત્યાર પછી શાખી હાઇડ્રોકાર્બન સંયોજનો આ લાંબી શૃંખલાની અંદર શાખા જોવા મળતી હોય, બ્રાન્ચ જોવા મળતી હોય તો તેવા હાઇડ્રોકાર્બનને શું કહેવાય? શાખી હાઇડ્રોકાર્બન. અને ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કે હાઇડ્રોકાર્બન સંયોજન છે એ એકબીજા સાથે જોડાય અને ચક્રીય બંધારણની રચના કરતા હોય તમારી નજર સામે છે તો આવા બંધારણની શું કહેવાય? ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ. તો આપણે વાત કરી રેખીય, શાખી અને ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનોની. હવે આગળ આપણે વાત કરીએ કે હાઇડ્રોકાર્બન સંયોજનના આયુપીએસી નામકરણ કરવા માટે એની અંદર કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, બરાબર છે? તો એ ક્રિયાશીલ સમૂહ એને કયા નામથી ઓળખવામાં આવે છે, જેનું આયુપીએસી નામ કઈ રીતનું કરવામાં આવે છે તો આપણે જોઈએ કે કયા કયા ક્રિયાશીલ સમૂહ એની અંદર જોડાયેલા હોય અને કયા નામથી એને ઓળખવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહ સાથેના આપણે આયુપીએસી નામની વાત કરીએ, બરાબર. ધારો કે કોઈ સંયોજન હોય જેની અંદર કોઈ એજ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો? ઓએચ. તો એને શું કહેવાય? આલ્કોહોલ. આપણે એને એક્ઝામ્પલ જોઈએ આલ્કોહોલના. ઉદાહરણ તરીકે આપણે કયા કયા એક્ઝામ્પલ લઈ શકાય? નામની પાછળ કયો પ્રત્યય લાગે? તો પ્રત્યય લાગે ઓલ. કયો પ્રત્યય લાગે? ઓલ, બરોબર છે. હવે આપણે જોઈએ સી એચ થ્રી ઓ એચ. પેલા કાર્બન છે એ, એક કાર્બન હોય તો શું છે? મિથેન. પણ જો આની અંદર કયો પ્રત્યય લાગે છે? ઓલ. તો એનું આયુપીએસી નામ શું થશે? તો કે મિથેનોલ. શું આપણાનું આયુપીએસી નામ આપીએ? મિથેન. આપણને ખ્યાલ છે સી એચ ફોર, બરોબર છે, જેમાં એક ઓએચ સમૂહ વડે અહીંયા ઓએચની ગોઠવણી થાય, અહીંયા જે હાઇડ્રોજન કેવો થાય છે? વિસ્થાપન થાય છે. અને શું બંધારણ બને? જો અહીંયા તમે જોઈ શકો સી એચ થ્રી ઓ એચ, બરોબર છે. આ આનું જ બંધારણ છે. કમ્પ્લેટ. તો એક કાર્બન હોય તો આપણે મિથેન, પરંતુ એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? ઓ એચ, બરોબર છે. આલ્કોહોલ વડે જોડાયેલો હોય તો શું કહેવાય? આલ્કોહોલ. કેટલા કાર્બન છે એની અંદર? બે. બે કાર્બન હોય તો શું કહેવાય? ઇથેન. પરંતુ જોવા જોઈએ કયો ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલો જોવા મળે છે? ઓએચ. લાલ બ્લુ ટુ લાઈન પર ઉપર આવી ગયું CH2OH. કાર્બન કેટલા છે? એક, બે ને ત્રણ. ત્રણ કાર્બન હોય તો આપણે શું કહીએ? પ્રોપેન. કયો સમૂહ જોડાયેલો છે? OH. શું નામ થઈ ગયું? પ્રોપેનોલ. શું થઈ ગયું? પ્રોપેનોલ. તો શું એનું આયુપીએસી નામ થાય? પ્રોપેનોલ, બરોબર. આગળ કાર્બનની સંખ્યા વધારતા જાઓ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ. કાર્બન કેટલા? ચાર. શું નામ થાય? બ્યુટેનોલ. કમ્પ્લીટ. તો આપણે વાત કરી કે જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર ઓએચ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એવા સંયોજનને કયા નામથી ઓળખવામાં આવે છે? આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. હવે આગળ આપણે વાત કરીએ કે હાલોજન ક્રિયાશીલ સમૂહ તરીકે જોડાયેલો હોય કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય? એક્સ. એક્સ એટલે આપણે કહીએ હાલોજન. એક્સ બરાબર કયા કયા તત્વો આપણે લઈ શકાય? ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોન વગેરેનો આપણે શું કરી શકાય? ઉલ્લેખ કરી શકાય. એક્ઝામ્પલ આપણે જોવું હોય તો લઈ શકાય
કે એક હાઇડ્રો હેલોજન વડે એક હાઇડ્રોજનનું શું થાય, વિસ્થાપન થાય. ધારો કે આપણે ફ્લોરિન ક્લોરિન લેવો હોય CH3Cl, તો આપણે શું કહી શકીએ? ક્લોરોમિથેન, ક્લોરોમિથેન. બીજું એક્ઝામ્પલ લઈએ તો CH2Cl2, ડાયક્લોરોમિથેન. ક્લોરિન કેટલા છે? બે. ડાયક્લોરોમિથેન. આગળ એક્ઝામ્પલ લઈએ CHCl3. જો આ રીતનું સેપરેટ કરી દઈએ તો તમને સરળતાથી ખ્યાલ આવે કે બે સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થાય અને બાકીની બે સંયોજકતા છે કોના વડે પૂર્ણ થાય છે? ક્લોરિન વડે. આ એક્ઝામ્પલ જોયો તો ક્લોરિન કેટલા છે? 3. તેનું નામ શું થાય? ટ્રાયક્લોરોમિથેન. ક્લોરિન કેટલા છે? 3. 3 હોય તો શું કહેવાય? ટ્રાય. કોણ ટ્રાય છે? તો કે ક્લોરો. કોણ છે? મિથેન. આગળનું એક્ઝામ્પલ CCl4, કાર્બન નું સામાન્ય નામ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, અહીં પછી નામ ટેટ્રા. 4 હોય તો શું છે? 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. કોણ છે ટેટ્રા? તો કે ક્લોરિન. શું કે ટેટ્રા ક્લોરો? કયો પ્રત્યે લાગે? હેલો. બરાબર. ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, ફ્લોરિન હોય તો ફ્લોરો, અને આયોડિન હોય તો આયોડો. પ્રત્યે એની અંદર લાગે. ક્લોરિન છે, એલા ક્લોરિન છે 4, તો એને શું કહેવાય? ટેટ્રા. કોણ છે? ક્લોરિન. તો કે ટેટ્રા ક્લોરો મિથેન કમ્પ્લેટ. આની જગ્યાએ બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો, અને ફ્લોરિન હોય તો ફ્લોરો. કમ્પ્લેટ. આપણે જોયા હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો એના IUPAC નામ. ત્યાર પછી આગળ આપણે જોઈએ, ધારો કે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર CHO ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને કહેવાય આલ્ડિહાઇડ. શું કહેવાય? આલ્ડિહાઇડ. કયો પ્રત્યય લાવે? આલ. કયો પ્રત્યય લાવશે એની અંદર? આલ. હાઇડ્રોકાર્બનની લાંબામાં લાંબી શૃંખલા એની પાછળ કયો પ્રત્યય લાગે? આલ પ્રત્યય લાગે. આપણે જોઈએ એના એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથેન. બરાબર. જેમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થાય? CHO વડે. CH3CHO. શું નામ થઈ ગયું? એ કાર્બન તો આપણે એને શું કે? મિથેન. પરંતુ કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? CHO. શું IUPAC નામ થશે? મિથેનાલ. મિથેનાલ. ત્યાર પછી ધારો કે બે કાર્બન વાળો આપણે કોઈ બંધારણ લઈએ, CH3CH2CHO. કેટલા કાર્બન જોવા મળે છે? તો કે બે. એને શું કહેવાય? ઇથેન. બે કાર્બન હોય તો શું કહેવાય? ઇથેન. કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? આલ્ડિહાઇડ. કયો પ્રત્યય લાગે? તો કે આલ. શું એનું IUPAC નામ થાય? ઇથેનાલ. ત્યાર પછી ધારો કે હવે એની અંદર કાર્બનની જગ્યા આપણને કેટલી જોવા મળે છે? તો કે 3 ક્રમશ આગળ વધીએ, CH3CH2CH2CHO. કાર્બન કેટલા છે? તો કે 3. પ્રોપેન. કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? આલ્ડિહાઇડ. શું IUPAC નામ થશે? પ્રોપેનાલ. પ્રોપેનાલ. આગળ ક્રમશઃ એક છે એટલું સમૂહ વધારે તો એનું નામ શું થાય? બ્યુટેનાલ. હજી વધારતા જાય તો કે પેન્ટેનાલ. 6 કાર્બન વાળું લઈએ તો હેક્ઝેનાલ. બરોબર. વગેરે પ્રકારે આપણે એનું IUPAC નામ આપી શકાય છે. જ્યારે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે એના નામની પાછળ કયો પ્રત્યય લાગે છે? તો કે આલ પ્રત્યય લાગે છે. બરોબર છે. હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જોઈએ કે ધારો કે નામની પાછળ C double bond O, તો એને શું કહેવાય? કીટોન. આ દરેક વસ્તુ છે તમે મિત્રો નોટ કરતા જજો. હવે ધારો કે COO ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય
તો એને કહેવાય કિટોન. શું એને કયા નામથી ઓળખવામાં આવે છે? કિટોન. કિટોન. હવે એના નામની પાછળ કયો પ્રત્યય લાગે? તો કે ઓન. કયો પ્રત્યય લાગે છે? ઓન. બરોબર. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. શું કહેવાય એને? કિટોન. નામની પાછળ કયો પ્રત્યય લાગે? ઓન. સૌથી પહેલા લઈ લેવાની હાઇડ્રોકાર્બનની લાંબા લાંબે શૃંખલા. નામની પાછળ કયો પ્રત્યય લગાડવાનો? તો કે ઓન. હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ. CH3 CO CH3. હવે જોજો કાર્બન કેટલા? 1, 2, 3. તો શું નામ થાય? 3 કાર્બન હોય તો શું કહેવાય? પ્રોપેન. તો શું આપણે કહી શકાય? પ્રોપેનોન. પ્રોપેનોન. બરોબર છે. ક્રમશઃ વધતા જે 4 હોય તો શું કહેવાય? બ્યુટેનોન. બરોબર. અથવા તો કયા નંબરના કાર્બન ઉપર છે? ક્રમ આપી દેવાનો. તો કે બીજા નંબરના કાર્બન ઉપર. તો કે પ્રો ટુ ઓન અથવા તો પ્રો ટુ ઓન. ધારો કે આની અંદર એક કાર્બનની સંખ્યા વધારતા જાય તો શું કહેવાય? બ્યુટેનોન. અથવા તો કયા નંબરના કાર્બન ઉપર કિટોન ગોઠવાયેલો છે એના આધારે આપણે એનો ક્રમ આપતો જવાય. તો આ એક્ઝામ્પલ થઈ ગયું કિટોન ક્રિયાશીલ સમૂહનું. હવે આગળ ધારો કે COOH ક્રિયાશીલ સમૂહ રહેલો હોય તો આપણે એને કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. નામની પાછળ કયો પ્રત્યય લગાય? કયો પ્રત્યય લાગે છે? તો કે ઓઇક એસિડ. કયો પ્રત્યય લાગે? ઓઇક એસિડ. બરોબર છે. COOH આપણે એને આમ પણ દર્શાવી શકીએ. COOH એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. નામની પાછળ કયો પ્રત્યય લાગે છે? ઓઇક એસિડ. આપણે એને એક્ઝામ્પલ જોઈએ કે COOH. બરોબર છે. આને આપણે કહીએ મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ. બરોબર છે. તે કાર્બન છે તો શું કહેવાય? મિથેન. કયો પ્રત્યય લાગે છે? ઓઇક એસિડ. તો શું નામ થશે? મિથેનોઇક એસિડ. શું નામ થશે? મિથેનોઇક એસિડ. કમ્પ્લેટ. કાર્બન કેટલા જોવા મળે છે? તો કે આની અંદર આપણને કાર્બન જોવા મળે છે 1. બરોબર. તો શું કહેવાય? મિથેન. કયો પ્રત્યય લાગે? ઓઇક એસિડ. તો આપણે કહી શકીએ મિથેનોઇક એસિડ. ત્યાર પછી આગળ જોઈએ તો CH3 COOH કાર્બન કેટલા જોવા મળે છે? 2. 2 કાર્બન હોય તો શું કહેવાય? ઇથેન. તો એને શું કહેવાય? ઇથેનોઇક એસિડ. તેનું આઈપીએસી નામ શું થાય? ઇથેનોઇક એસિડ. કમ્પ્લેટ. હવે આની અંદર આગળ વધીએ. કાર્બનની સંખ્યા આપણે વધારતા જઈએ. CH3 CH2 COOH કાર્બન કેટલા છે? 3. તો એને શું કહેવાય? પ્રોપેનોઇક એસિડ. કમ્પ્લેટ. એ અહીંયા ધ્યાન આપજો મિત્રો, અહીંયા એક થોડો ઘણો તો લાગી ગયો છે આઈપીએસી નામની અંદર. આને કહીશું આપણે ઇથેનોલ. કારણ કે સોરી, કાર્બન કેટલા જોવા મળે છે? 2. આને કહેવાય ઇથેનોલ. કાર્બન કેટલા છે? 1, 2, 3. તો એને શું કહેવાય? પ્રોપેનોલ. બરોબર. કાર્બન 1, 2, 3, 4. તો એને કહેવાય બ્યુટેનોલ. બરોબર છે. એક કાર્બનવાળો આપણે જોઈએ તો HCNO. આને આપણે કહેવાય મિથેનોલ. ઓકે. નોટ કર્યું હોય તો સુધારી નાખજો થોડું. તો આપણે વાત કરી કાર્બોક્સિલિક એસિડ COOH ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો તેના આપણે આઈયુપીએસી નામકરણની આપણે વાત કરી. બરાબર છે. તમારે અત્યારે હાલની અંદર હેલોજન, આલ્ડિહાઇડ, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ અને કિટોન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા સંયોજનના આઈયુપીએસી નામકરણ તમારે કરવાના છે. બરાબર છે.
તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. હવેના લેક્ચરની અંદર આપણે આયુપીએસસી નામકરણની ચર્ચા કરીશું. થેન્ક યુ.